नमस्कार दोस्तों, गुजरात गवर्नमेंट जॉब ना यूट्यूब प्लेटफॉर्म पर आप सबनो फरी एक बार एक नवा वीडियो में दिल थी हार्दिक स्वागत करू छू। दोस्तों आज वीडियो में जो भर्ती है विषय तेना विषय बात करीशु। एना पहला तमाम ने रिक्वेस्ट करू छू कि जो तमे सरकारी नौकरियों की तैयारी करो छो तो तेनी साथे साथे घरे बैठा सारी एवी कमाणी पण करी शको छो। तमारे कई ज करवानुं नथी, फक्त मोबाइल नी स्क्रीन पर देखाय छे ते कोर्स करवानुं छे, जेमां तमारे कोड वापरवानो छे साइम 100। वीडियो नी नीचे जे लिंक आपेली छे त्यां तमारे रजिस्ट्रेशन करवानुं छे ने आ कोड वापरवानुं छे। आ कोड वापरतानी साथे हवे आ कोर्स तमे फ्री में करी शकशो अने आ कोर्स कर्या पछी तमने फ्री में सर्टिफिकेट मळशे, जे घणी बधी सरकारी भरतीओमां तमने खूब ज कामे लागशे। तो राह कोनी जुओ छो, लिंक वीडियो नी नीचे अवेलेबल छे, फटाफट क्लिक करो, रजिस्ट्रेशन करो अने तमारा बीजा मित्रों सुधी जरूर थी शेर करो। नमस्कार दोस्तों, स्वागत करू छू आप सबनु गुजरात गवर्नमेंट जॉब ना यूट्यूब प्लेटफॉर्म पर। फाइनली जेनी राह जोवाती हती ए कंडक्टर नी भरती नी जाहेरात आवी गई छे। जी हाँ दोस्तों, ऑफिशियल नोटिफिकेशन GSRTC तरफ थी फाइनली जाहेर करी देवामां आवी छे। तो जे पण मित्रों कंडक्टर ની તૈયારી કરે છે અને ભવિષ્યમાં કંડક્ટર તરીકે GSRTC એટલે કે ST વિભાગમાં ફરજ બજાવવા માંગે છે એવા તમામ મિત્રો માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય છે। વિગતવાર વાત કરીશું એની પહેલાં ફરી એકવાર રિક્વેસ્ટ કરું છું કે જો તમે પણ સરકારી નોકરીઓની તૈયારી કરો છો અને આવી નવી નવી અપડેટ મેળવવા માંગો છો તો આપણી આ યુટ્યુબ ચેનલને એકવાર જોઈન કરી જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને હા, બીજા સુધી ઇન્ફોર્મેશન પહોંચાડવાનું ભૂલતા નહીં। દોસ્તો આગળ વાત કરીએ તો આ છે GSRTCની ઓફિશિયલ વેબસાઇટ। આ વેબસાઇટ પર તમે જોશો તો ઇન્ફોર્મેશન ઓલરેડી આપવામાં આવી છે, માહિતી પ્રોવાઈડ કરવામાં પણ આવી જ છે। વિગતવાર નીચે તમે થોડા જશો તો ફિક્સ પગારથી આ ભરતી કરવાની થાય છે। ઉજસ્વર ફોર્મ ભરવાશે, ક્યારથી ભરાશે, છેલ્લી તારીખ કઈ રહેશે તેની પણ આપણે વાત કરીશું। દોસ્તો આ જે વેકેન્સી છે તે GSRTC એટલે કે કંડક્ટર માટેની છે। પગાર ધોરણ ફિક્સ 18,500 મળવાપાત્ર છે, એ પણ 5 વર્ષ સુધી। કુલ જગ્યાઓ 3,342 રહેશે। ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો 7 ઓગસ્ટનો છે, એટલે કે સોમવાર 7 ઓગસ્ટથી તમે ઓનલાઈન અરજી કરી શકશો 6 સપ્ટેમ્બર સુધી, રાત્રિના 12 વાગ્યા પહેલાં અરજી કરી શકાશે। અરજી પત્રકની ફી સ્વીકારવાનો સમયગાળો 7 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બરનો રહેશે, એટલે કે ફી સ્વીકારવામાં 2 દિવસનો વધારે સમય તમને આપવામાં આવી રહ્યો છે। દોસ્તો વિગતવાર જગ્યાઓ કેટલી રહેશે તે બાબત પણ એકવાર નજર કરી લઈએ તો સૌથી પહેલાં ફાળવણી કેટલી છે, SRTI 1 અને SRTI 2 કેટલી છે એ વાત કરીશું। તો ફાળવણી કુલ જગ્યાઓ 1299ની છે, જેમાં બિન અનામતની આપણે વાત કરીએ, બિન અનામત સામાન્ય કેટેગરી માટે 307 જગ્યાઓ છે, મહિલાઓ માટે 151 જગ્યાઓ છે, EWS કેટેગરીમાં પુરુષો માટે 201, મહિલાઓ માટે 98 જગ્યાઓ છે, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગમાં પુરુષો માટે 201, મહિલાઓ માટે 98 જગ્યાઓ છે, અનુસૂચિત જાતિની વાત કરીએ પુરુષો માટે 52, મહિલાઓ માટે ફક્ત 25 જગ્યાઓ રહેશે। અનુસૂચિત જનજાતિની આપણે વાત કરીએ તો આ કેટેગરીમાં પુરુષોની 112, 54 જગ્યાઓ મહિલાઓ માટે અનામત છે। હવે દોસ્તો કુલ જગ્યાઓ પૈકી મહિલાઓ માટે જે અનામત છે એ સિવાય માજી સૈનિક ઉમેદવારો પણ અનામત છે, તેમાં 129 જગ્યાઓ છે, જેમાંથી દિવ્યાંગ ઉમેદવારો માટે 51 જગ્યાઓ રહેશે। દોસ્તો એના પછી આગળ વાત કરીએ અને વધારે ઇન્ફોર્મેશન મેળવીએ તો SRTI 1 પ્રમાણે 765 કુલ જગ્યાઓ રહેશે। 765 કુલ જગ્યાઓ છે, પૈકી બિન અનામત માટે 212 જગ્યા પુરુષ અને 104 જગ્યા મહિલાઓ માટે છે। EWS કેટેગરીમાં પુરુષો માટે 51, મહિલાઓ માટે 25 જગ્યાઓ છે। SEBC કેટેગરીમાં પુરુષો માટે 139, 139 જગ્યાઓ છે, જ્યારે મહિલાઓ માટે 67 જગ્યાઓ છે। અનુસૂચિત જાતિની વાત કરીએ, અનુસૂચિત જાતિમાં પુરુષો માટે 36 જગ્યાઓ છે, મહિલાઓ માટે 17, અનુસૂચિત જનજાતિ માટે પુરુષો માટે 77, મહિલાઓ માટે 37 જગ્યા,
માજી સૈનિક માટે 76, દિવ્યાંગ ઉમેદવારો માટે 30 જગ્યાઓ છે. શરતી 2 પ્રમાણે 1278 જગ્યાઓ છે, તે પણ ધ્યાન રાખવાની છે. એ વિશે ડિટેલમાં દોસ્તો વાત નહીં કરીએ. તો આમ કુલ ટોટલ એપ્રોક્સિમેટલી જગ્યાની વાત કરીએ તો 3342 જગ્યાઓ પર ભરતી આવી છે, જેમાંથી 332 જગ્યાઓ માજી સૈનિક માટે એટલે કે એક્સ સર્વિસમેન માટે, જ્યારે દિવ્યાંગ ઉમેદવારો માટે 132 જગ્યાઓ છે. તો જે પણ ઉમેદવારો ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે તેમના માટે આ એક ખૂબ જ સારા અને ખુશીના સમાચાર છે દોસ્તો. શરતી 1 એટલે કે શું, તો લખીએ, સદર 765 કંડક્ટરોની ભરતીની જાહેરાત સરકારશ્રીની મંજૂરીથી અપેક્ષાએ કરવામાં આવી છે. જો સરકારશ્રી દ્વારા પસંદગી યાદી બનાવતા સુધીમાં મંજૂરી આપવામાં આવશે તો 765 કંડક્ટરોની ભરતી કરવામાં આવશે. જો મંજૂરી ન મળે તો આપેલ જાહેરાતની સંખ્યામાંથી 765 બાદ કરી રહેલ જગ્યાઓની ભરતી પૂર્ણ કરવામાં આવશે, જે તમામને બંધન કરતા છે. એટલે કે 765 જગ્યાઓ આપણે એવું નથી કે 100% આવશે જ, એ મુખ્યમંત્રીશ્રીની હાથમાં છે. શરતી 2 ની વાત કરીએ તો સદર 1278 કંડક્ટરોની ભરતીની જાહેરાત સરકારશ્રીની મંજૂરીની અપેક્ષાએ આપવામાં આવી છે. જો સરકારશ્રી દ્વારા પસંદગી યાદી બનાવવાના સુધીમાં મંજૂરી આપવામાં આવશે તો 1278 કંડક્ટરોની ભરતી કરવામાં આવશે. જો મંજૂરી ન મળે તો આપેલ જાહેરાતની સંખ્યામાંથી 1278 બાદ કરી બાકી રહેલ જગ્યાઓની ભરતી પૂર્ણ કરવામાં આવશે, જે તમામને બંધન કરતા રહેશે. જો 765 સરકારશ્રી દ્વારા મંજૂરી આપવામાં આવશે તો 1299 પ્લસ 765 એટલે કે 2064ની ભરતી પૂર્ણ કરવામાં આવશે. જો 1278ની સરકારશ્રી દ્વારા મંજૂરી આપવામાં આવશે તો 1299 1278 એમથી 2577ની ભરતી કુમ કરવામાં આવશે. જો 765 અને 1278 બંનેની મંજૂરી આપવામાં આવશે તો કુલ ટોટલ 3342ની પૂર્ણ કરવામાં આવશે દોસ્તો. તો આ એક ખૂબ સારા સમાચાર છે. બસ આપણે પ્રાર્થના કરવાની છે કે જેટલી પણ જગ્યાઓ અહીંયા લખેલી છે તે બધી જ સરકારશ્રી દ્વારા મંજૂર થઈ જાય. દોસ્તો, ઇન્ફોર્મેશન ગમી હોય તો એકવાર વિડીયોને લાઇક કરવાનું છે તે ભૂલતા નહીં. મુખ્ય સૂચનાઓ વિશે વાત કરીએ તો ઉમેદવાર ઓનલાઈન અરજીપત્રક ભર્યા બાદ તેની એક પ્રિન્ટ આઉટ મેળવી પોતાની પાસે સાચવીને રાખવાની છે. જ્યારે નિગમ દ્વારા અરજીપત્રક રજૂ કરવા જણાવવામાં આવે ત્યારે હજુ તમારે સાથે લઈને જવાની છે. ઉપરોક્ત દર્શાવેલ જાહેરાતમાં જે જગ્યાઓની ભરતી કરવાની છે તે નિગમની આગામી નિવૃત્તિને ધ્યાનમાં રાખી ભરતી કરવાની થાય છે, જેથી જેમ જેમ નિગમને જરૂરિયાત જણાશે તેમ તેમ પસંદગી વેઇટિંગ લિસ્ટના ઉમેદવારોને નિગમ નિમણૂક હુકમ કાર્યવાહી કરશે. તો એ તમારે દોસ્તો ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આગળ વાત કરીએ જાહેરાતમાં દર્શાવેલ અનામતની જગ્યાઓમાં રોસ્ટર પદ્ધતિ બાબતને તેની નીતિ અને નિયમ ટકાવારી અનુસાર ફેરફાર સુધારી કરવાનો નિયમને આબાધિત અધિકાર હશે. એટલે કે કંઈ પણ સુધારો વધારો થઈ શકે છે. દોસ્તો, OMR પદ્ધતિથી પરીક્ષા લેવાશે. ધોરણ 12 પાસમાં મેળવેલ મહત્તમ ટકાવારીના આધારે જાહેરાતમાં દર્શાવેલ અનામત બિન અનામત જગ્યાઓ ધ્યાનમાં લઈ 100 ગુણની OMR પરીક્ષા લેવાશે. લેખિત પરીક્ષા માટે 1:15 રેશિયો મુજબ ઉમેદવારોને બોલાવવામાં આવશે. 1:15 રેશિયો મુજબ બોલાવવામાં આવશે. 1:15 મુજબ ઉમેદવારોને બોલાવવામાં આવે ત્યારે છેલ્લી કટઓફ મુજબની સરખી ટકાવારી ધરાવતા તમામ ઉમેદવારોને 100 ગુણની OMR લેખિત પરીક્ષા માટે પણ બોલાવવામાં આવશે. તો જે દરેક ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની રહેશે. દોસ્તો, આજે વેકેન્સી આવી છે. કક્ષાને લગતી વિગત તો વયમર્યાદા 34 સુધીની રાખવામાં આવી છે. દરેક ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે કે 34 સુધીની વયમર્યાદા ધ્યાનમાં રાખવામાં આવી છે. લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ અથવા 10+2 સમકક્ષ હોવું જોઈએ. લાયસન્સની વાત કરીએ તો પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી મળેલ કંડક્ટર લાયસન્સ તથા બેઝ હોવો જરૂરી છે. વેલિડ ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટ. ભરતીની પ્રક્રિયાની વાત કરીએ, 100 ગુણમાંથી ફાળવણી આપવામાં આવશે. 100 ગુણની OMR પદ્ધતિથી સ્પર્ધાત્મક લિખિત પરીક્ષા માટેના વેટેજ ગુણ એટલે કે પાસ થવા માટે લઘુત્તમ કોઈ પણ ગુણને ધ્યાનમાં લેવાશે નહીં. વેટેજ 100% રહેશે. એટલે કે આ જે પરીક્ષા છે તે આધારે તમારું ફાઇનલ સિલેક્શન છે. 10મા 12મા ધોરણના માર્ક્સ છે તેનો ઉપયોગ અહીંયા થશે નહીં, એ ચોખ્ખું લખેલું છે. OMR પદ્ધતિથી સ્પર્ધાત્મક હેતુલક્ષી જે પરીક્ષા લેવાની છે દોસ્તો, તેના અંદર વિગતવાર અભ્યાસક્રમ પણ છે, પરંતુ આ વિડીયોમાં આપણે વાત નહીં કરીએ, એના માટે અલગથી એક વિડીયો બનાવશું. તો આજની આ વિડીયોમાં આટલે સુધી જ ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચાડવાની હતી. જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને એકવાર લાઇક જરૂરથી કરજો. ઇન્ફોર્મેશન ગમી હોય તો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ
કરી લેજો. ફરી વાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.